નવસર્જન ગુજરાતના સ્વપ્ન સાથે કોંગ્રેસ આગળ વધી રહી છે ત્યારે ખાસ કરીને પાટીદારોનો સરકાર વિરોધી જુવાળનો લાભ ઉઠાવવા અમરણીય પ્રયાસ કરી રહેલી કોંગ્રેસ દ્વારા સુરત જિલ્લાની ઓલપાડ વિધાનસભાની જાહેરસભા ઓલપાડ રામચોક ખાતે યોજવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીએ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં. તેમણે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. જે લોકોને દેશ ચલાવતા આવડતું નથી એવા લોકો આ દેશનું સુકાન સાંભળી રહ્યા છે, પ્રજા દુઃખી છે. તેમણે વડાપ્રધાનના જીએસટી અને નોટબંધી જેવા નિર્ણયોને યાદ કરાવી આજે 335 દિવસે પણ લોકોની હાલાકીમાં કોઈ જ સુધારો આવ્યો નથી. પ્રજાના રોષ આગામી વિધાનસભામાં કોંગ્રેસ તરફી મતદાનમાં પરિવર્તિત થવાનો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને ચોટીલામાં એરપોર્ટ બનાવવા મુદ્દે કરેલી જાહેરાત મુદ્દે તુષાર ચૌધરીએ શું પ્રતિક્રિયા આપી આવો સાંભળીએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દિવાળી પહેલા તમામે તમામ 182 બેઠકો પર એક જનસભાનું આયોજન થાય એના ભાગરૂપે આજે ઓલપાડ વિધાનસભાની મિટિંગનું આયોજન ઓલપાડ ખાતે કરવામાં આવ્યું હતું અને એમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષની સરકાર આવશે તો કોંગ્રેસ યુવાનો જે બેરોજગાર છે એના માટે શું કરવા માગે છે, કોંગ્રેસ ખેડૂતો માટે શું કરવા માગે છે એની પણ વિસ્તૃત ચર્ચા થઈ. પણ આજે વાયદાની સરકાર ચાલી રહી છે, જૂઠા વચનોની સરકાર જે ચાલી રહી છે. હમણાં જ રાહુલ ગાંધી ચોટીલા મુલાકાતે આવ્યા હતા અને એમણે ત્યાં માતાજીના દર્શન કર્યા અને લોકોમાં એનો સારો પ્રતિભાવ ગયો. એનાથી બેબાકડા થઈને વડાપ્રધાને તાત્કાલિક જાહેરાત કરી કે ચોટીલા ખાતે અમે એરપોર્ટ બનાવીશું. પણ ચોટીલા ખાતે ખરેખર એરપોર્ટની જરૂર જ નથી. 2009માં આજ સાહેબે ધોલેરા ખાતે પણ એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી હતી. આજે 2017 થઈ ગયું આવી ગયું છે પણ ધોલેરામાં એરપોર્ટ બન્યું નથી. તે ચોટીલામાં એરપોર્ટ ક્યારે બનશે એ તો ભગવાન જ જાણે. પણ આવા જૂઠા વચનોથી ગુજરાતની પ્રજાને ભરમાવવાનું બંધ કરે એવું હું ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને વિનંતી કરું છું. કોંગ્રેસની આજની સભામાં પ્રદેશના મંત્રી સહિત અનેક કોંગી નેતાઓ પ્રથમ વખત એક મંચ પર જોવા મળ્યા હતા. આ પ્રસંગે કિમ કુરસદ સહિતના વિસ્તારોના ભાજપના સક્રિય કાર્યકર્તાઓએ ભાજપની કંઠી ઉતારી કોંગ્રેસનો ખેસ પહેરી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈને ભાજપની નીતિને જાહેરમાં ખુલ્લી પણ પાડી હતી. ઓલપાડ વિધાનસભાની અંદર આજે ઓલપાડની અંદર બજારની અંદર આજે જે સંમેલન યોજાયું હતું તેની અંદર દિન પ્રતિદિન લોકોનો આવકાર, લોકોનો ઉત્સાહ, જે પાટીદાર સમાજ, મુસ્લિમ સમાજ, પટેલ સમાજ, પટેલની અંદર ઘણા બધા પટેલ છે, એવું નથી કે સૌરાષ્ટ્રવાસી પટેલ જ છે, લાલચુડા પટેલ, કાળાચુડા પટેલ, કોળી પટેલથી માંડીને બધા જ જે લોકો આ વેદનાને સમજી શક્યા છે, જે લોકોએ જીએસટીને, મોંઘવારીને, પેટ્રોલને, આ બધી વેદનાઓમાંથી જે પસાર થઈ ચૂક્યા છે તે લોકો વેદનાને સમજી ગયા છે. એ સમજીને બધા નાના માણસોને કઈ રીતના દેશના સંવિધાનને કઈ રીતના બચાવવાનું તેના માટે બધા આગળ આવી રહ્યા છે અને દિન પ્રતિદિન આગળ આવીને બધા જ આ રીતના સાથ સહકાર આપે કોંગ્રેસનો હાથ મજબૂત કરી રહ્યા છે ને દિન પ્રતિદિન આગાડી પણ કરતા રહેશે એવી હું આશા રાખું છું. બીજું, આજના પ્રસંગે ચેનલો, ટીવી મીડિયા, રસિક પટેલનો રિપોર્ટ, ઓલપાડ.